રાજ્યમાં નવા નોંધાતા કેસમાં સતત ઘટાડો, નોંધાયા નવા 1681 કોરોનાના કેસ, કોરોનાથી 18ના મોત, 4721 કોરોનાના દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 94.89%. અત્યાર સુધી રાજ્યમાં 7,66,000થી વધુ દર્દીઓએ આપી કોરોનાને બાદ. હાલ રાજ્યમાં કોરોનાના 32,345 દર્દી સારવાર હેઠળ, જેમાંથી 496 વેન્ટિલેટર પર. વડોદરા શહેરમાં નોંધાયા રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા, નવા 327 કેસ, શહેરમાં 212, જિલ્લામાં 115 કેસ. કોરોનાથી કુલ 548 દર્દી સાજા થયા, જ્યારે 3ના મોત થયા. અમદાવાદમાં નવા કોરોનાના કેસમાં નોંધાયો સામાન્ય ઘટાડો, નોંધાયા નવા 270 કોરોનાના કેસ, શહેરમાં 264, જિલ્લામાં 6, કોરોનાથી 4ના મોત. અત્યાર કુલ 948 કોરોનાના દર્દી સ્વસ્થ થયા. રાજકોટના જિલ્લાઓમાં અને શહેરમાં ઘટ્યું સંક્રમણ, નોંધાયા નવા 127 કેસ, શહેરમાં 82, જિલ્લામાં 45, કુલ 127 કોરોનાના દર્દી સ્વસ્થ થયા, જ્યારે કોરોનાથી એક દર્દીનું મોત નોંધાયું નથી. સુરતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો, નોંધાયા 270 કેસ, શહેરમાં 155, જિલ્લામાં 62 નવા કેસ, કોરોનાથી કુલ 1 નું મોત, 381 કોરોનાના દર્દી સ્વસ્થ થયા. રાજ્ય સરકારનો નિર્ણય, વિદેશ જતા વિદ્યાર્થીઓ પર વેક્સિનેશનની નહીં પડે અસર. રાજ્ય સરકાર આવા વિદ્યાર્થીઓ માટે રસીકરણના બીજા ડોઝ નજીકના દિવસોમાં જ વ્યવસ્થા કરી આપશે. વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓની ચિંતા વધી, વિશ્વના દેશો વેક્સિન પાસપોર્ટની કરી રહ્યા છે માંગ. જે વ્યક્તિએ વેક્સિનના બે ડોઝ લીધા હશે તેને દેશમાં પ્રવેશ મળશે તેવા નિયમો લાગુ કરાયા છે. જો કે બે ડોઝ વચ્ચેનો સમયગાળો લાંબો હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસને થઈ શકે છે નુકસાન. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચજી કોશિયાનું નિવેદન, કહો ફેવી પેરાવીર ઘટક ધરાવતી જાહેરાત બાબતે બનાવટી દવા અને બનાવટી ઉત્પાદક સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી દરોડા. દરોડા દરમિયાન 7,50,000ની કિંમતની 5,850 ટેબ્લેટનો જથ્થો ઝડપાયો. વેક્સિનેશન માટે રાજ્યમાં હવે નહીં ઉઠે ફરિયાદો. વેક્સિનનું પ્રોડક્શન વધતા રાજ્યમાં જથ્થો વધશે. જૂનના અંતિમ સપ્તાહ કે જુલાઈની શરૂઆતથી રાજ્યમાં નિયમિત થશે વેક્સિનેશન. સિરમ ઇન્સ્ટિટ્યૂટ જૂન માસથી 10 કરોડ કોવિશિલ્ડ ડોઝનું ઉત્પાદન કરશે. રાજ્યમાં 2 દિવસમાં મ્યુકરમાઇકોસિસના 167 કેસ નોંધાયા, જે વધીને સોમવારે 4,369 થયા. કેન્દ્રએ સારવાર માટે વધુ 5,630 ઇન્જેક્શન ફાળવ્યા. શનિવારે 4,202 કેસ હતા. 10 દિવસમાં જ 2,088 કેસનો વધારો. અમદાવાદ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમના જોવા મળ્યા કેસ. વિરમગામ કડી ધોળકાના 3 બાળકોને સોલા સિવિલ હોસ્પિટલમાં કરાયા દાખલ. અમદાવાદમાં નવી બીમારીએ વધારી ચિંતા. મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ હેઠળ સારવાર લઈ રહેલા 10 બાળક પૈકી પાછલા 2 મહિનામાં 2 બાળકોના મૃત્યુ થયા. કોરોના કાળમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર્સની વધી મુશ્કેલી. ટ્રાવેલિંગ માટે અલગ અલગ રાજ્યોમાં આરટીપીસીઆર ટેસ્ટના અલગ નિયમો બનાવતા વધી મુશ્કેલી. આરટીપીસીઆર ફરજિયાત કરાતા મુસાફરોનું ઘટ્યું પ્રમાણ. સુરતમાં કોરોનાના કેસીસને કાબૂમાં લાવવા મનપા તંત્રની પ્રશંસનીય કામગીરી. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું પોઝિટિવિટી રેટ 1%થી નીચે પહોંચ્યો, જેનો શ્રેય સુરત મનપાની ટીમને આપ્યો. તાપીમાં કોરોનાનું સંક્રમણ કરતા કોવિડ સેન્ટર બંધ કરાવવામાં આવ્યા. વાલોડના બુહારી ખાતે નમો કોવિડ કેર સેન્ટરમાં કુલ 200 જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. ત્રીજી લહેર આવે તો સેન્ટરને ફરી પૂર્વ તૈયારીઓ સાથે શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી. વડોદરામાં મ્યુકરમાઇકોસિસના નોંધાયા વધુ 14 કેસ, જેમાંથી 9 દર્દી એસએસજી, 5 દર્દી જીએમઈઆરએસ ગોત્રી હોસ્પિટલમાં દાખલ. આ સાથે જ વડોદરામાં મ્યુકરમાઇકોસિસના કેસની સંખ્યા 325 થઈ. રાજકોટમાં એમઆઈએસસીના વધતા કેસીસ. શહેરમાં દરરોજ 15-20 ઓપીડી. એક અઠવાડિયામાં 15-20 બાળકો હોસ્પિટલમાં થાય છે દાખલ. 1 મહિનામાં 100 જેટલા કેસ નોંધાયા. જામનગરના સાંસદ પૂનમ માધવે વેક્સિનનો બીજો ડોઝ લીધો. જીજી હોસ્પિટલમાં મુકાવી રસી. નાગરિકોને પણ રસી લેવા કરી અપીલ. અમરેલીના રાજુલામાં એક જ પરિવારમાં 3 લોકોના મોત. પુત્રનું કોરોનાના લીધે મોત, માતા પિતાનું આઘાતમાં મોત.
बनासकांठा जिल्लामां म्युकरमाइकोसिसना केसे लईने तंत्र द्वारा सर्वे हाथ धरवामां आव्यो। केसेना अथवा कोरोना पॉजिटिव दर्दीओना घरे जई करी रह्या छे तपास। 10 जिल्ला शंकास्पद केस सामे आव्या। पाटणमां कोंग्रेसना धारासभ्य રઘુદેસાઈનો વિડીયો વાયરલ। વિડીયોમાં રઘુદેસાઈ માસ્ક વગર જોવા મળ્યા। સંતરપુરના બળુતરા ગામે ગ્રામજનો રસીકરણ માટે કરી રહ્યા છે જાગૃત। बनासकांठा जिला में सांसद परबत पटेल कार्यक्रम में सोशल डिस्टन्स धजाघरा। थराद मांगरोड़ में योजना कार्यक्रम में सांसद मास्क वगर जोवा मळ्या। बनासकांठा में सांसद परबतभाई पटेले दांता सामूहिक आरोग्य केन्द्र की मुलाकात लीधी। 15 ऑक्सीजन की बॉटल आपी। आ दरमियान आगेवानों वच्चे सोशल डिस्टन्स भंग। बनासकांठा थराद में सिंगर दिव्या चौधरी लग्न वीडियो वायरल। लग्न प्रसंग में कोविड नियम उल्लंघन। गायिका दिव्या चौधरी सामे नोंधाई फरियाद। परनपुर में भाजपा रक्तदान कैम्प में सोशल डिस्टन्स धजाखरा उड़िया। भाजपा आगेवानों की हाजरी में नियमों भंग। खेड़ा कपड़वंज में वात्रक नदीए लोग उमटिया। कोरोना में सामान्य राहत था लोग भूलिया बान। अमदावाद गांधीनगर जो शहरों में लोग अं उजाणी करवा नदी में स्नान करता हो वीडियो वायरल। सूरत में पुलिस कोंस्टेबल थे सस्पेंड। पूर्णा पुलिस स्टेशन में फरज बजावता महावीर सिंह मकवाणाए जन्मदिवस की उजवणी करी नियमों कर्यो हतो भंग। पाटण में सिद्धपुर कनीसरा गाम कोरोना मुक्त थयो। गाम भा केटलाक लोको शंकास्पद जणाता तत्कालीन सरपंच द्वारा नियमों लागू कराया। आरोग्य विभाग की टीम ने साथे राखीने गाम में मोटा पाये टेस्टिंग करायो। ग्रामजनों साथ अने सहकार मळ्यो जेथी कोरोना मुक्त थयो गाम। महेसाणा जिल्लाना बहुचराजी तालुकाना चांदड़की गाम पर कोरोना मुक्त। प्रथम वेव में 2 युवानोना मौत बाद ग्रामजनोए कड़क नियमोनुं पालन करवानी शुरुआत करी। ग्रामजनों की सतर्कता थी बीजी वेव में गाम में संक्रमण फैलाव नहीं। पंचमहाल में पावागढ़ मंदिर वधु 10 दिवस बंद रहेशे। 10 जून सुधी मंदिर बंद राखवानो ट्रस्टनो निर्णय। आर्कोलॉजी सर्वे ऑफ इंडिया जाहिर कर्यो ऑर्डर। 15 जून सुधी तमाम पौराणिक देवस्थानों स्मारकों म्यूजियम बंद रहेशे। द्वारका मंदिर पण 15 जून सुधी बंद। कोविड महामारी ने लईने बहार पड़ायो ऑर्डर। મહેસાણામાં માર્કેટયાર્ડનું કામકાજ 2 દિવસ બંધ રહેશે। બુધવાર અને શનિવારે હરાજીનું કામ બંધ રહેશે।